चैनल ऑफ वडोदरा। वडोदरा महानगर पालिका ना पूर्व विपक्षी नेता अने कांग्रेस ना काउंसिलर चंद्रकांत श्रीवास्तवे केंद्र तेमज राज्य सरकार ने महामारी कोरोना तेमज म्यूकोर माइकोसिस ने लई नागरिकों ने हालाकी न पड़े ते प्रकारे आयोजन करवु जोईए तेमज वैक्सीनेशन अंगे पण योग्य गाइडलाइन मुजब व्यवस्था बनावी नागरिकों ने सरळताथी वैक्सीनेशन मळे ते माटे पत्र लखी योग्य आरोग्य व्यवस्था की मांग करी छे। उल्लेखनीय है कि पूर्व विरोध पक्ष नेता और कांग्रेस कॉर्पोरेटर लखेला पत्र में सरकार कोरोना तेमज वैक्सीनेशन में निष्फळ गई हो आड़कतरी रीते जणावी सरकार पर चंद्रकांत श्रीवास्तवे आकरा प्रहारों कर्या हता। पत्र नथी पण जे सरकार में बैठेला लोको लोकोनी जे मस्करी करी रह्या छे ए मस्करी ना होय पण खरेखर एमना जीव बचावा माटे जे रीते तमे पगला लेवा जोईए लेता नथी अने एना लीधे जे लोको मरी गया छे एनी जवाबदारी कोण लेशे। आप जोई शको छो कि कोरोना महामारीनो सेकेंड राउंड अने सेकेंड राउंडनी अंदर सवा वर्षनी अंदर बैठेली सरकारे कोई व्यवस्था नथी करी। એ વ્યવસ્થાના ભાગરૂપે એકદમથી ઓક્સિજન ઘટી જાય, માણસ દવાખાના પહોંચે તો બેડ નહીં મળે, દવાખાનામાં એન્ટ્રી ના મળે, પૂછે તો બોલે ઓક્સિજનવાળો બેડ નથી। સરકારી દવાખાનાની વાત કરું છું અત્યારે, વેન્ટિલેટરવાળો બેડ નથી। હવે કોઈ બી શહેર હોય એની ઉપર સૌથી પહેલાં રાજ્ય સરકારના જે દવાખાનાઓ ચાલતા હોય ત્યાં જગા મળશે જેવા વિશ્વાસ સાથે લોકો જતા હોય ત્યારે બહાર રોકી દેવામાં આવે। એમ્બ્યુલન્સની સાથે આવશો તો જ તમને પ્રવેશ મળશે। આ પ્રકારની બી ઘટના થઈ, ઇન્જેક્શનો જેના લીધે બચાવ થાય, રેમડેસિવિર જે છે ઇન્જેક્શનો દવાખાનામાં એ ના મળે, વચેટિયાઓ બહાર ઉભેલા હોય, ઠગ ઉભેલા હોય, દવાખાનાઓમાં લોકોની ચોરીઓ થઈ જાય, ઘરેણાં ચોરાઈ જાય, રૂપિયા ચોરાઈ જાય, દવાખાનામાં પરિજનોને એમના સ્નેહીઓને બહાર બેસાડવામાં આવે, એમને કોઈ અંદર શું ચાલે છે બતાડવામાં નહીં આવે, એમને એવું કહેવામાં આવે કે અમે હમણાં સ્થિર છે અને પાછળથી કે વેન્ટિલેટર પર જતું રહ્યું છે અને પછી મરે જ્યાંની ખબર આવે, એ દવાખાનાની અંદર દવાખાનામાં એડમિટ હોય અને એમને શિફ્ટ કરી દેવામાં આવે બીજા દવાખાનામાં, એ જેમના દવાખાના જે સરકારે રિઝર્વ કરેલા હોય જેમ કે સુમનદીપ છે, પારુલ છે, આ બધા દવાખાના, એટલે એવા બધા 100 ની 150 ની આસપાસ જે દવાખાના મૂકેલા એની અંદર બદનામ થયેલા દવાખાનાઓ આખું બંધ બહાર આવ્યું છે। પહેલાં લાત લેતા પકડાયા હતા, પછી આ જ્યાં પર લોકોનો જીવ બચાવવો જોઈએ, જ્યાં માનવતા બતાડવી જોઈએ એની અંદર બી ભ્રષ્ટાચાર આવ્યો। એ જ રીતે પારુલ યુનિવર્સિટી બી બદનામ છે, આ લોકોએ 3.5 લાખ સ્ક્વેર ફીટ બાંધકામ ખોટું કર્યું છે તો પેલા ભાઈયા આદિવાસીની જગ્યા દબાઈ ગયેલી છે ને આગળનો કૌભાંડ તો તમે જાણો જ છો કે શું થયેલું હતું। મને લાગે છે કે આ તમામ દવાખાનાઓમાં જાણી જોઈને શિફ્ટ કરવામાં આવતા હતા જેથી એ દવાખાનાની અંદર એમનો કંઈક વ્યવહાર હોય અથવા એમના થકી કંઈ મેળવવાનું હોય એના પરથી તો આવું ફલિત થાય છે। અત્યારે તમે જુઓ તો નવી બીમારી બી એની સાથે સાથે આવી છે, એમાં એવું કહેવાય છે કે બ્લેક ફંગસ, સફેદ ફંગસ, યલો ફંગસ, હવે આની આ જે બીમારીઓ છે એની અંદર કોઈ કહે છે આગ જતી રહે છે, કોઈ કહે છે આ જતું રહે છે, આપણે એના નિષ્ણાત નથી, પણ જે રીતે બીમારીઓ આવી રહી છે અને બીમારીની સાથે સાથે એમની પાસે ઇન્જેક્શનો નથી, પ્રાઇવેટ દવાખાનાવાળા 100 હજાર ઇન્જેક્શન માંગે તો 100 ઇન્જેક્શન આપશે, તો કોને બચાવવું નહીં કોને નહીં બચાવવું એ બી એક મોટી સમસ્યા ઊભી થઈ જાય છે, થઈ રહી છે અને દિવસે દિવસે કેસ વધી રહ્યા છે। અને પાછો ત્રીજો ડર
એક નવી બીમારી આવી રહી છે જેના લીધે યુથ અને બાળકો ઉપર અસર કરશે. આ બાજુ તમે જુઓ તો વેક્સિનની અંદર મજાક થઈ રહ્યું છે. સરકાર ઉપરથી કહે છે વેક્સિન લો, અહીંયા વેક્સિનો નથી. પહેલા દિવસે 76 સેન્ટર ઊભા કર્યા, એમાં એક એક સેન્ટર પર 140-140 વેક્સિનો આપી. બીજા દિવસે એ જ ખતમ થઈ ગઈ. ત્રીજા દિવસે ફરી ચાલુ કર્યું, પાછું કહેશે રજિસ્ટ્રેશન કરાવવાનું ઓનલાઈન. અલા ગરીબ ઝોપડપટ્ટીવાળા જેને મોબાઈલ ચલાવતો નથી આવડતું એ કાંથી રજિસ્ટ્રેશન કરશે? પાછું કહે છે કે આધાર કાર્ડ ઉપર ચાલી જશે. સરકાર લોકો જોડે મજાક કરી રહી છે, સમજ નથી પડતી સરકારને કે વેક્સિન પૂરતી પ્રમાણમાં હોવી જોઈએ. અહીંયા પ્રધાનમંત્રી આંસુ ટપકાવે છે. અલા ભાઈ, લોકોના હજારો લાખો લોકોના આંસુ ટપકી રહ્યા છે તેનું તો જુઓ જરા. જેને તમે દવાઈ નથી આપતા, ઇન્જેક્શન નથી આપતા, જેને કશું નથી આપતા, અને જેના લીધે માનવતા હની બદલાય છે. તમે પહેલી વખત દુનિયાની આપણે મારી જ્યાં જિંદગી ગુજરી છે ત્યાં સુધી પહેલી વખત શમશાનની અંદર લાઈનો લાગી છે, વેઇટિંગ લિસ્ટ થઈ છે. આજ પ્રમાણે જોવા જઈએ તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે આ સરકારને વારંવાર ઠપકો આપ્યો છે કે તમે લોકો શું કરી રહ્યા છો, તમે લોકો ઓક્સિજન પહોંચાડો, તમે દવાઈઓ પહોંચાડો, તમે માનવતાને હણી રહ્યા છો. એ પ્રમાણની તમામ બાબતમાં સરકાર ઉપર કોઈ અસર નથી અને સરકાર લોકોને મૂર્ખ સમજી રહી છે એવું મને લાગી રહી છે. આ બાજુ જોઈએ તો એક બાજુ સરકાર મારે, બીજી બાજુ જોઈએ તો રોડ ઉપર નીકળીએ તો માસના 1000-1000 રૂપિયા દંડ. અને તમે જોયું છે સરકારે 34 કરોડ રૂપિયા વડોદરા શહેરમાંથી લૂંટી લીધા છે એવું દેખાઈ રહ્યું છે. એક બાજુ પેટ્રોલના ભાવ જુઓ તો 100 રૂપિયા ઉપર ચડી ગયા. તમે ખાવા પીવાની વસ્તુ જુઓ તો રેશનના ભાવ વધી ગયા, ડીઝલના ભાવ વધી ગયા, દરેક વસ્તુના ભાવ વધતા જાય છે અને આ બાજુ સરકાર મારી રહી છે. એટલે સરકારના જે તાયફા છે દરેક કામની અંદર અમારા કાર્યકર્તા આ કરશે, અમારા કાર્યકર્તા આ કરશે. અલા તમારા જ કાર્યકર્તા હોય તો સરકારને હટાવી દો ને, તમારા જ કાર્યકર્તા કરો ને. સરકારની જે ફરજો છે કે લોકોને અનાજ મળી જવું જોઈએ, લોકોની નોકરી ના જવી જોઈએ, આવા પેકેજોની અંદર વેરો માફ થવો જોઈએ, આ બધી વસ્તુ લોકોને જીવવા માટે સરકાર શું કરી રહી છે એ મારો પ્રશ્ન છે. એક કે સરકાર ખાલી વાયદા કરે છે. તમે જુઓ બ્લડ ડોનેશન તો ભલે આ કરશે, ટિફિન તો ભલે આ કરશે, કીટ તો ભલે આ આપશે, આ તો ભલે આપશે, તો પછી સરકાર શું કરી રહી છે ભાઈ? જે સરકાર લોકો પાસેથી કરોડો રૂપિયાનો ટેક્સ લે છે, જે સરકારનો એ વાયદો હોય કે આ મારા રાજ્યની અંદર, ગુજરાત રાજ્ય હોય તો ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર રાજ્ય હોય તો મહારાષ્ટ્ર રાજ્ય, એક પણ વ્યક્તિ દવા વગર મરવો ના જોઈએ, એક પણ વ્યક્તિની નોકરી ના જવી જોઈએ, એક તો પરિવારને તકલીફ ના પડવી જોઈએ, એ સરકારની ફરજો આવે છે. પણ સરકાર કોઈ ફરજ અદા કરતી નથી. ગરીબ વર્ગ હેરાન છે, મધ્યમ વર્ગ બી હેરાન છે, અમીર વર્ગ બી હેરાન છે, બધા જ હેરાન છે. કોઈ અમારા રાજ્યમાં સુખી જ નથી. તો મારો સીધો પ્રશ્ન સરકારથી છે કે તમારા કાર્યકર્તાઓને ઇન્જેક્શન મળી જાય, બેડ મળી જાય, ઓક્સિજન મળી જાય, બધું મળી જાય, તમારા કાર્યકર્તાઓને બધી સુવિધા મળી જાય, તો જે આમ જનતા, જે ગરીબ મધ્યમ વર્ગ અને લોકો છે કે જે તમારા ઉપર હાથ લગાવીને બેસી છે, એને શું તમે મારવા બેઠા છો કે પબ્લિસિટી કરવા બેઠા છો? આ મારો સીધો પ્રશ્ન છે. અને એટલા જ માટે આ લેટર લખી રહ્યો છું બધી જુદી જુદી તબક્કાવાર કે તમારા શાસનમાં આ છે ને આ છે ને આ છે. હું બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે તમારી એડવર્ટાઇઝમેન્ટો બંધ કરો અને સરકાર દ્વારા જે થવું જોઈએ લોકો માટે એ સરકારે કરવું જોઈએ. દરેક વસ્તુની અંદર અમે કરી રહ્યા છે, અમે કરી રહ્યા છે, તમે નથી કરી રહ્યા. અને તમે કરી રહ્યા હોય તો આ સરકાર ડિઝોલ્વ કરી દો ને તમે જ કરો. તમે સરકારના પૈસે પોતાની પબ્લિસિટી કર્યો છે એ ના કરો. માનવતાની દ્રષ્ટિએ દરેક ધર્મના લોકો, ચાહે કલ્યાણજી હોય, ચાહે પેલા માધલપુરની અંદર શું નામ છે એમનું, બાવા
બ્રજાસ બાબા છે, સ્વામિનારાયણ પંથો છે, બીજા જુદા જુદા એનજીઓ છે, બહુ સારું કામ કરી રહ્યા છે, બહુ સારું કામ કરી રહ્યા છે. એ જે કામ કરી રહ્યા છે એને તમે ડિસ્ટર્બ ના કરો. અમારા ધર્મની અંદર કર્મ સૌથી પહેલાં આવે છે અને રાજકારણ કરતાં ધર્મ મહાન છે, એની જગ્યા એના કરતાં ઊંચી છે. એમની જગ્યા એવી છે કે એ આશીર્વાદ આપે, એમની જગ્યા એ તો માનવ કલ્યાણનું કામ કરે ને એ કરી રહ્યા છે. પણ તમે ત્યાં જઈને ઊભા થઈને ફોટા ના પડાવો, એમને એમનું કામ કરવા દો, સરકારને સરકારનું કામ કરવા દો, અને લોકોની સરકાર જાન બચાવે, એમની નોકરી બચાવે, એમનો પરિવાર બચાવે, એવી સરકારથી મારી દરખાસ્ત છે. DNTV, a leading local news channel of Vadodara.